નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું તોરણ અગિયાર કોમર્સ વિષય બી એ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પાઠ નંબર ચાર માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ જેનો લેક્ચર નંબર ત્રણ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગયા લેક્ચરની અંદર આપણે માહિતી સંચાર જેની ત્રણ વ્યાખ્યાઓ અને માહિતી સંચારની પ્રક્રિયા તેમજ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો જેના વિશેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે ઇન્ટરનેટ વિશેની માહિતી એના વિશેનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાનો છે તમને અહીંયા ઇન્ટરનેટનો અર્થ ટોપિક નંબર ચાર પોઈન્ટ બે આપેલો છે હવે આ પ્રશ્નમાં હું જ્યાં જ્યાં પ્રશ્ન લખાવું ત્યાં ત્યાં તમારે પ્રશ્ન લખવાના છે અને જ્યાં અંડરલાઈન કરવાનું કહું ત્યાં અંડરલાઈન કરવાની છે મોટા ભાગની લીટીઓની અંદર અંડરલાઈન આવશે જ તો આપને એમ થાય તો આખો પ્રશ્ન જ ઇમ્પોર્ટન્ટ છે હા ઇમ્પોર્ટન્ટ છે પણ આપણે સળંગ વાંચીએ ને તો કદાચ યાદ ન રહીએ એટલે હું કહું ને એટલી એટલી અંડરલાઇન કરવાની ધારો કે એક મુદ્દામાં કહું તો એક આખા મુદ્દામાં અંડરલાઇન કરે બાજુના મુદ્દામાં અંડરલાઈન હોય પણ કેટલા મુદ્દો છે એ એક માર્કમાં પૂછાય ને એનો ખ્યાલ આવે ને એટલે અંડરલાઇનમાં ટુકડા કરવા પડે નહીં તો સામે પેરેગ્રાફ આપેલો છે આખો જ નો કહી દઉં આપણે ઇન્ટરનેટ વિશેની માહિતી છે મેળવીએ ઇન્ટરનેટ એ બે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે પહેલી દ્રિટીમાં અંડરલાઈન કરો ઇન્ટર કનેક્શન અને નેટવર્ક આ બે શબ્દ ઉપરથી ઇન્ટરનેટ શબ્દ છે એ ઉતરી આવ્યો છે પ્રશ્ન પૂછાય ઇન્ટરનેટ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી એવો છે તો ઇન્ટરનેટ શબ્દ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એ બે શબ્દ ઉપરથી ઇન્ટરનેટ શબ્દ ઉતરી આવેલો છે ઈન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાડું આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળુ પણ આ તમારે વ્યાખ્યા લખવાની નથી આની ચોક્કસ વ્યાખ્યા હમણાં આવશે ઇન્ટરનેટની ત્યારે હું કહીશ લેક્ચરના એન્ડમાં આવશે તો ઇન્ટરનેટમાં ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાડું ઇન્ટરનેટ એટલે આંતર જાડું આ વ્યાખ્યા ચાલશે નહીં ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે અંડરલાઇન કરજો આના નીચે ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે તમને પ્રશ્ન પૂછાય વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ કઈ છે તો જવાબ આવશે ઇન્ટરનેટ પાંચો એક માર્કનો પ્રશ્ન ઇન્ટરનેટના બીજા નામ જેમાં કીધું છે જેના બીજા નામો જેવા કે ધ નેટ ઇન્ફોર્મેશન સુપરાઈવે અને સાયબર સ્પેસ આ ત્રણ છે જે ઇન્ટરનેટના અન્ય નામ છે તો તમને પ્રશ્ન એવો પૂછાય ઇન્ટરનેટના બીજા નામ જણાવો તો ધ નેટ ઇન્ફોર્મેશન સુપરઆઇવે અને સાયબર સ્પેસ કે જે ત્રણેય ઇન્ટરનેટના અન્ય ત્રણ નામ છે તો અહીંયા ત્રણ પ્રશ્ન થયા પહેલું ઇન્ટરનેટ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી એવો તો ઇન્ટરનેટ એ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એ બે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે બીજો પ્રશ્ન વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ કઈ તો ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે અને ત્રીજો પ્રશ્ન ઇન્ટરનેટના બીજા નામો ક્યાં તો ધ નેટ ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ કે જે ઇન્ટરનેટના બીજા નામ છે હવે બીજો પેરેગ્રાફ જોવો જેમાં પેલી લીટીમાં કે કોઈ ચોક્કસ સંસાધન સંપત્તિના સહિયારા ઉપયોગના હેતુસર એટલે કે બધાને એક સાથે રાખી અને એક જ હેતુને પાર પાડવા માટે બધાને એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક તરીકે ઓળખાવી શકાય કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધન કે સંપત્તિના સહિયારા ઉપયોગના હેતુસર બધાનો એક જ સરખો ઉપયોગ કરવાના હેતુ માટે બધાને એકબીજા સાથે જોડવામાં આવે તો નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે એક જ રૂમની અંદર રહેલા પાંચ કોમ્પ્યુટર ધારો કે બેંક છે એ બેંકના એક જ વિભાગની અંદર રહેલા પાંચ કોમ્પ્યુટર આ પાંચેય કોમ્પ્યુટરને પરસ્પર એકબીજા સાથે વાયરથી જોડી દેવામાં આવે તો એક કોમ્પ્યુટરમાં જે પ્રોસેસ થશે એ બધામાં એક સરખી દેખાય બીજું આવું ન કરો અને ધારો કે એક કમ્પ્યુટરને અલગ રાખી અને બાકીના ત્રણ ચાર કમ્પ્યુટરને એક કમ્પ્યુટર સાથે જોડી દયો તો કોઈ પણ કમ્પ્યુટરમાં પ્રોસેસ થાય એ બધાની અંદર અપડેટ થઈ જાય આવું આપણે પાર્ટ નંબર ત્રીજાની અંદર જ્યારે બેંક વિશેની વાત કરતા હતા ત્યારે જોયું તો ઇન્ટરનેટનો ઉપયોગ તો એની અંદર આ મુદ્દો હતો કે એક કમ્પ્યુટરને સર્વર તરીકે ઓળખવામાં આવે છે આ સર્વર સાથે બધા જ કમ્પ્યુટરને જોડી દેવામાં આવે અને કમ્પ્યુટરને જોડી અને ત્યારબાદ આ પરસ્પર જે કમ્પ્યુટરનું જોડાણ થાય છે એના આધારે એક જ જગ્યાએ થયેલું કાર્ય અને તમામ કમ્પ્યુટરની અંદર જોઈ શકાય છે તો અહીંયા કીધું છે કે કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધન એટલે કે સંપત્તિના કોઈ ચોક્કસ ઉપયોગ સહિયારા હેતુસર એ એકબીજા સાથે જોડવામાં આવે ભેગા કરીને જોડવામાં આવે તો એને નેટવર્ક તરીકે ઓળખાવી શકાય બીજું કીધું આ માટે એ તમામ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલો હોવો જોઈએ હાર્ડવેર એટલે કમ્પ્યુટરની બોડી કીબોર્ડ છે માઉસ છે કમ્પ્યુટરનું મોનિટર છે સીપીયુ છે હાર્ડવેર અને સોફ્ટવેર એટલે એની અંદર રહેલી એપ્લિકેશન્સ કે જે છે સોફ્ટવેર કે જે આ બધી જ વિગતોને પૂર્ણ કરવામાં બધા જ કાર્યને પૂર્ણ કરવામાં સોફ્ટવેર કામ આપે અને હાર્ડવેર કે જે આ બધા જ સોફ્ટવેર એકબીજા સાથેનું માધ્યમ બને એટલે દરેક કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલો હોવો જોઈએ હવેની લીટી છે એમાં પાછી અંડરલાઇન કરવાની બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે પહેલી વ્યાખ્યા પહેલી લીટીમાં આવીની નેટવર્કની હતી કે કમ્પ્યુટર્સના જૂથને અથવા કમ્પ્યુટર્સના સમૂહને માહિતી અને સંસાધનોના સંપત્તિના સહિયારા કે એક સરખા ઉપયોગના હેતુસર જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે અને બીજી વ્યાખ્યા હવે જે આવી એ છે કમ્પ્યુટર નેટવર્ક બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ એટલે કે પરસ્પર એકબીજા વચ્ચે જોડાણ કરી દીધું આ આંતર જોડાણ ધરાવતા તંત્રને શું કહેવાશે કમ્પ્યુટર નેટવર્ક તો બીજી વ્યાખ્યા કમ્પ્યુટર નેટવર્ક આ આખે આખું માળખું કેવી રીતે બનાવી શકાય તો જો કીધું બીજા પેરેગ્રાફની ત્રીજી લીટીમાં આ કમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના એક જ ઓરડામાં એક જ રૂમમાં પાસ પાસે હોય તો એને પણ એકસાથે જોડી શકાય વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય ઉદાહરણ તરીકે કોઈ બેંકનો મુખ્ય ઓફિસ હોય તો એમાં ધારો કે ચાર માળની ઓફિસ છે તો ચારેય માળની ઓફિસમાં જુદી જુદી ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યો જુદા જુદા વિભાગ રાખવામાં જુદી જુદી ઓફિસ રાખવામાં આવી હોય આ વિશાળ જગ્યામાં પથરાયેલું આખું બિલ્ડિંગ કે જેની અંદર જુદી જુદી ઓફિસ અને આ બધી જ ઓફિસના કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્શનમાં હોય એકબીજા સાથે કનેક્ટ હોય જોડાયેલા હોય દૂર દૂરના સ્થળે પણ હોઈ શકે અહીંયાનું કોમ્પ્યુટર તમારે રાજકોટના સરોવર સાથે જોડવું હોય તો પણ તમે કરી શકો આમ આ નેટવર્કનો વિસ્તાર પાસ પાસેના થી લઈ એટલે કે બાજુ બાજુમાં રહેલા થી લઈને વિશ્વના સમગ્ર વિસ્તારને આવરી લે છે એના માટે HTTP લોગિન આઈડી હોય છે કે જે ન્યુમેરિકમાં હોય વન પોઈન્ટ ટુ સિક્સ થ્રી ટુ સિક્સ થ્રી ટુ થ્રી ફોર થ્રી આવું ન્યુમેરિક નંબરની અંદર એનો આખો આઈડી હોય છે અને એ આઈડી કે જે સર્વર સાથે કનેક્ટેડ હોય એ આઈડી ઉપરથી તમે લોગિન કરો એટલે તમે એ સર્વર સાથે જોડાઈ જાઓ ખાસ યાદ રાખજો આ સર્વર સાથે જોડાવા માટે દૂર દૂરના સ્થળે હોય તો ઇન્ટરનેટ જરૂરી છે એટલે અહીંયા કીધું છે નેટવર્કનો વિસ્તાર પાસ પાસેના કમ્પ્યુટર્સથી લઈ સમગ્ર વિશ્વના વિસ્તારને છે એ આવરી લે છે જોડી દે છે પછી કીધું કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ને જોડીને બનાવવામાં આવેલું જે નેટવર્ક છે એ બધાને જોડીને બનાવવામાં આવેલા નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ આ પણ ઇન્ટરનેટની વ્યાખ્યા નથી ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી કોઈ પાસે નથી ઉપગ્રહ સંચારના આધારે આપને આ નેટવર્ક મળી રહે છે તો આપણી પાસે તો રિલાયન્સ છે જીઓ વોડાફોન છે એરટેલ છે આઈડિયા છે ડોકોમો છે ટેલિનોર છે યુનિનોર છે આ બધા જ આપણી પાસેથી પૈસા તો લે છે નેટના એની એની પાસે નથી નેટના પૈસા શું કામ લે છે તો નેટ આમને આમ રાખવા તમારી સુધી નહીં પકડાઈ જાય એનું ચોક્કસ વ્યવસ્થાપન કરવું પડે ચોક્કસ વ્યવસ્થા જાળવવી પડે અને વ્યવસ્થા દ્વારા તમારા સુધી પહોંચાડવું પડે એટલે એ વ્યવસ્થા જાળવે છે એમાં ગવર્મેન્ટ ટેક્સ લગાવે છે અને વ્યવસ્થાપનનો ખર્ચ એ જે તે કંપની ઉઠાવે છે એટલે આજે તમે યુનિનોર કે પછી ડોકોમો છે કે પછી એરટેલ છે આઈડિયા છે જીઓ છે વોડાફોન છે આ બધી જ કંપનીઓ છે ને એની માલિકી નથી ધરાવતું એની વ્યવસ્થાપનનું કામ કરે એના પૈસા એ તમારી પાસેથી લે છે એટલે જો કીધું કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના વિવિધ ભાગમાં વ્યવસ્થાપનમાં મદદરૂપ થાય છે તમારા સુધી નેટવર્કને પહોંચાડવામાં મદદ કરે છે તો આ બીજો મુદ્દો જેમાં બે વ્યાખ્યાઓ જે એક 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 માર્ગમાં પૂછાય એ બંને નીચે અંડરલાઇન મેં તમને કરાવી પહેલી નેટવર્કની કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે અને બીજી કમ્પ્યુટર નેટવર્ક બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે

ફરી એકવાર પ્રશ્ન બોલું કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો કેટલા છે કયા કયા તે સમજાવો ત્રણ માર્ક અથવા બીજો પ્રશ્ન લખો ત્યાં જ બે પ્રશ્ન લખવાના એક લખવાના બીજો લખવાનો હજી કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો સમજાવો બે માર્ક કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો સમજાવો બે માર્ક ફરી એકવાર પ્રશ્ન બોલું બંને પહેલો પ્રશ્ન કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો કેટલા છે કયા ક્યાં તે સમજાવો ત્રણ માર્ક બીજો પ્રશ્ન કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો સમજાવો બે માર્ક તો પહેલો છે લેન એલ એ એન લેન લેનનું પૂરું નામ આપ્યું છે અન્ડરલાઈન કરજો એક એક માર્કમાં અલગથી પૂરું નામ એ પૂછાય તમને એમ થાય ત્રણ માર્કમાં આખો પ્રશ્ન હતા હજી અલગ અલગ કેટલો પૂછાવા તો ચારે ચાર અંડર ચારે ચાર જે ફૂલ ફોર્મ આપ્યા છે પૂરા નામ આપ્યા છે લેન કેન મેન અને વેન આ ચારે ચાર ના પૂરા નામ વચ્ચે ફૂલ ફોર્મ નીચે અંડરલાઈન કરી દેજો એ ચારે ચાર અલગથી એક એક માર્કમાં પૂછાવાની શક્યતા છે ચારે ચાર પૂરા નામ પણ એક એક માર્કમાં અલગથી પૂછાય આખો પ્રશ્ન પૂછાય તો બે માર્કમાં આખી વિગત જણાવવાની અને કેટલા છે ક્યાં ક્યાં તે સમજાવો એવી રીતના પૂછાય તો ત્રણ માર્કમાં તોય આખો લખવાનો એમાંય પૂરા નામ લખવા જરૂરી બે માર્કમાં પૂછાય તોય પૂરા નામ લખવાના ત્રણ માર્કમાં પૂછાય તોય પૂરા નામ લખવાના હજી જો તમને પૂરા નામમાં ખબર ન પડે તો તમે ગુજરાતીમાં એ લખી નાખજો હમણાં હું બોલું એટલે તો પહેલું છે લેન એલ એ એન લેન લોકલ એરિયા નેટવર્ક લેન લોકલ એરિયા નેટવર્ક કોને કહેવાય એક નિશ્ચિત સ્થળ પરના એટલે કે એક જ જગ્યા પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર થી કે વાયર વગર જોડાયેલા હોય છે આવું જે નેટવર્ક બને એને કહેવાશે લેન લોકલ એરિયા નેટવર્ક એક રૂમમાં રહેલા પાંચ કોમ્પ્યુટર એમ તમ વાયરથી એકબીજા સાથે જોડી દો તો પણ લોકલ એરિયા નેટવર્ક કહેવાય કે ઇન્ટરનેટના આધારે એકબીજાનું આઈપી એડ્રેસ શેર કરી અને પછી એકબીજા સાથે જોડી દો તો એને પણ લોકલ એરિયા નેટવર્ક કહેવાય એક જ સ્થળ પરના કોમ્પ્યુટર છે એટલે આ પહેલું ને નાનું નેટવર્ક હવે એનાથી મોટું નેટવર્ક કેન કેન એટલે કેમ્પસ એરિયા નેટવર્ક કેન કેમ્પસ એરિયા નેટવર્ક ધારો કે એક ગ્રાઉન્ડ છે ને ફરતી બાજુ આખું બિલ્ડિંગ છે ફરતી બાજુ બિલ્ડિંગ અને વચ્ચે ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ છે ને કેમ્પસ કહેવાય કેમ્પસની અંદર જે ફરતી બાજુ બિલ્ડિંગ રહેલું છે એ આખે આખું કેમ્પસના જ બિલ્ડિંગ કહેવાય હવે એ બિલ્ડિંગોની અંદર રહેલી જુદી જુદી ઓફિસો અને આ ઓફિસોના તમામ કોમ્પ્યુટર્સ એ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે જોડવામાં આવે તો એને કહેવાશે કેમ્પસ એરિયા નેટવર્ક પહેલું નાનું નેટવર્ક એક જ રૂમના કોમ્પ્યુટર્સ વાયરથી કે વાયર વગર એકબીજા સાથે જોડાય તો લોકલ એરિયા નેટવર્ક લેન બીજું એનાથી મોટું થોડુંક મોટા વિસ્તારમાં એક કેમ્પસની અંદર એક મોટા વિસ્તારની અંદર રહેલ જુદી જુદી ઓફિસોમાં રહેલા કોમ્પ્યુટર જ્યારે ઇન્ટરનેટની મદદથી કે વાયરની મદદથી એકબીજા સાથે જોડવામાં આવે એટલે કે એક જ કેમ્પસના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલ હોય તો એ છે કેમ્પસ એરિયા નેટવર્ક સી એ એન ત્યાર પછી છે મેન એનાથી મોટું એમ એ એન મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક સ્પેલિંગ જોજો મેટ્રોપોલિટેશન છે તો મેટ્રો પોલિટેશન એરિયા નેટવર્ક એટલે એક શહેરની અંદર રહેલા કમ્પ્યુટર્સ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કહેવાશે મેટ્રો પોલિટેશન એરિયા નેટવર્ક અને ચોથું છે એનાથી મોટું સમગ્ર જગ્યાએ ફેલાયેલું વેન વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એટલે ફેલાયેલું વાઇડ એરિયા નેટવર્ક એટલે કોઈ જ ભૌતિક સીમા ન હોય ભૌતિક સીમા એટલે સરહદી વિસ્તારો કે ભાઈ પાકિસ્તાનમાંથી ભારતમાં નેટવર્ક આવતું હોય તો એવું ન કહી શકાય કે આ નેટવર્ક પાકિસ્તાનથી આવે છે પહેલાં ટેક્સભર પછી જ ભારતમાં આવવાનું આવું ન હોય તો કોઈ ભૌતિક સીમા ન હોય કોઈ સરહદો લાગુ પડતી ન હોય એ રીતે વૈશ્વિક રીતે એટલે કે સમગ્ર વિશ્વની અંદર રહેલા કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય ઇન્ટરનેટના માધ્યમથી જ જોડાઈ શકે તો આને કહેવાશે વેન વાઇડ એરિયા નેટવર્ક આમ આ જુદા જુદા પ્રકારના નેટવર્કને જ શું કહે છે ઇન્ટરનેટ કહે છે આ પણ એની ચોક્કસ વ્યાખ્યા નથી તો કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો છે એ ચાર પ્રકારોમાં તમે પ્રશ્ન લખો તમે લખેલો હોય તો જોવો કન્ફર્મ કરી લ્યો કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો કેટલા છે ક્યાં ક્યાં તે જણાવો ત્રણ માર્ક અને બીજો પ્રશ્ન કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો સમજાવો બે માર્ક બે માં સમજાવો જણાવો નહીં સમજાવો પહેલું છે લેન લોકલ એરિયા નેટવર્ક એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલું હોય છે તો લોકલ એરિયા નેટવર્ક બીજું કેન કેમ્પસ એરિયા નેટવર્ક એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે ત્રીજું મેન મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ચોથું વેન વાઇડ એરિયા નેટવર્ક કોઈ જ ભૌતિક સીમા ન હોય અને સમગ્ર વૈશ્વિક રીતે સંપૂર્ણ કોમ્પ્યુટર્સ છે એકબીજા સાથે જોડાયેલ હોય છે આમાં જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે તો આ બે અથવા ત્રણ માર્કનો પ્રશ્ન થઈ ગયો ત્યાર પછી નવો પ્રશ્ન વાઇડ એરિયા નેટવર્કને બે વિભાગમાં વહેંચવામાં આવે છે એક એન્ટરપ્રાઇઝ વેન અને બીજું ગ્લોબલ વેન તો ત્યાં તમે ફરો ફરીવાર બીજો પ્રશ્ન લખી નાખો વાઇડ એરિયા નેટવર્કને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે ક્યા ક્યા તે સમજાવો બે માર્ક અથવા ત્રણ માર્ગ ફરી એકવાર પ્રશ્ન બોલું વાઈડ એરિયા નેટવર્કને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે કયા કયા તે સમજાવો બે અથવા ત્રણ માર્ગ હવે બીજો બીજી બીજો ધ્યાનથી સાંભળજો વાઇડ એરિયા નેટવર્કને બે ભાગમાં વહેંચવામાં આવે છે એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન આ નીચે એ તમને માર્કમાં અલગથી પૂછાય એવો પ્રશ્ન પૂછાય વાઇડ એરિયા નેટવર્ક ને કયા ભાગમાં વહેંચવામાં આવે છે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે ક્યાં ક્યાં તે જણાવો એક માર્ક નો પ્રશ્ન પૂછાય તો પણ એટલું લખવાનું કે વાઇડ એરિયા નેટવર્ક ને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે પહેલું એન્ટરપ્રાઇઝ વેન અને બીજું ગ્લોબલ વેન કીધું એટલે તો અંદર તો આપણે પહેલું જોઈએ એન્ટરપ્રાઇઝ વેન એન્ટરપ્રાઇઝ વેન ને ટીક માર્ક કરી અને લખી નાખો બે માર્ક તમને એવો પ્રશ્ન લખથી પૂછાય એન્ટરપ્રાઇઝ વેન વિશે સમજાવો તો બે માર્કમાં આવે એન્ટરપ્રાઇઝ વેન વિશે સમજાવો બે માર્ક તો એની અંદર જોઈએ એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે એક જ મોટી સંસ્થા અને એના જુદી જુદી જગ્યાએ પથરાયેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક છે જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે એટલે એક જ જગ્યાએ પડ્યા રહેતા હોય એવા કમ્પ્યુટર્સને જોડીને બનાવવામાં આવેલું નેટવર્ક છે જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલ નેટવર્ક છે બીજાને ઉપયોગી નહીં બને ધારો કે રિલાયન્સ છે તો રિલાયન્સ દ્વારા ઊભું કરવામાં આવેલ નેટવર્ક હોય રિલાયન્સને જ ઉપયોગી બને અન્યને ઉપયોગી બનશે નહીં અને રિલાયન્સ કંપની માટેના ઉપયોગ માટે જીઓવાળીની વાત નથી કરતો હું રિલાયન્સ કંપનીના કમ્પ્યુટરને એના કામ માટે જોડવામાં આવે તો એ એકના એક જ કંપની છે એના ઉપયોગ માટે હોય એટલે એ ચોક્કસ સંસ્થા માટે ઊભું કરવામાં આવેલ નેટવર્ક છે અને આવા નેટવર્કને ઇન્ટ્રાનેટથી ઓળખાય છે અંડરલાઇન કરો ઇન્ટ્રાનેટથી ઓળખાય તમને પ્રશ્ન પૂછાય એન્ટરપ્રાઇઝ વેનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ઇન્ટ્રાનેટ એન્ટરપ્રાઇઝ વેન ક્યાં નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ઇન્ટ્રાનેટ ફરી એકવાર ઇન્ટ્રાનેટથી ક્યુ નેટવર્ક ઓળખાય તો પણ આવશે એન્ટરપ્રાઇઝ વેન એન્ટરપ્રાઇઝ વેનને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે ઇન્ટ્રાનેટ ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમના કચેરીઓના કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે ઉદાહરણ તરીકે મુંબઈની અંદર રહેલું રેલવે સ્ટેશન સુરતની અંદર રહેલું રેલવે સ્ટેશન દિલ્હીની અંદર રહેલું રેલવે સ્ટેશન હાલ તમે દિલ્હીમાં છો દિલ્હીથી તમે સુરત આવવાના છો અને તમારે સુરતથી મુંબઈ જવાનું છે તો દિલ્હી બેઠા બેઠા તમે દિલ્હીના રેલવે સ્ટેશનથી મુંબઈથી સુરત વચ્ચેની ટ્રેન બુક કરાવો તમે છો દિલ્હીમાં તમારે બુકિંગ કરવાનું છે સુરતથી મુંબઈનું તો ત્યાંથી પણ તમે કરાવી શકો છો એની એ જ ટિકિટ તમે સુરત આવો અને સુરતથી મુંબઈ જવા માટે સુરતના રેલવે સ્ટેશને બતાવો તો એ ના નહીં પાડે ત્યાં હોય જ એને ટ્રેન આવી જ ગઈ હોય એટલે અહીંયા કીધો છે કે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓના કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે જેને કહેવાશે એન્ટરપ્રાઇઝ વેન જેવી રીતે તમે એન્ટરપ્રાઇઝ વેનમાં સવાલ લખો એ જ રીતે ગ્લોબલ વેનમાં સવા સવાલ લખી નાખો ગ્લોબલ વેન વિશે સમજાવો બે માર્ક ગ્લોબલ વેન વિશે સમજાવો બે માર્ક તો આ એક વિશાળ નેટવર્ક છે સુધી ફેલાયેલું છે તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્ક નું સામૂહિક નેટવર્ક છે વોડાફોન આઈડિયા એરટેલ જીઓ આવી વિશ્વમાં કામ કરતી અઢળક કંપનીઓ આ બધા દ્વારા પૂરું પાડવામાં આવતું નેટવર્ક છે કે જેને ડબલ્યુ 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 વર્લ્ડ વેબ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબની નીચે અન્ડરલાઈન કરી દો એ એક માર્કનું પૂરું નામ પણ છે અને એક માર્કનો સવાલ પણ છે તમને એવો પ્રશ્ન પૂછાય ગ્લોબલ વેનને બીજા કયા નામે ઓળખવામાં આવે તો ડબલ્યુ 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 અને કાઉસમાં લખવાનું હોત સાથે કે વર્લ્ડ વાઇડ વેબ આ લખવું જરૂરી છે અગાઉથી હું કહી દઉં છું અન બીજો પ્રશ્ન એવો પૂછાય ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ આપો તો વર્લ્ડ વાઇડ વેબ આ ગ્લોબલ વેન એન્ટરપ્રાઇઝ વેન પૂરા આખો વાઇડ એરિયા નેટવર્કનો સવાલ એ પૂરો એન્ટરપ્રાઇઝ વેનનો અલગથી સવાલ એ પૂરો ગ્લોબલ વેનનો અલગથી સવાલ એ પૂરો અને હવે છે અલગથી એક ગ્લોબલ વેન પછીનો જે પેરેગ્રાફ આપ્યો એ જોવાનો છે પ્રવર્તમાન સમયમાં એટલે હાલના સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરી દીધી ટેલિફોન એટલે કેબલ ટેલિફોન એટલે કેબલ અને હવે મોબાઈલ આવી ગયા હરતું ફરતું હોય ને એને મોબાઈલ કહેવાશે તમારી પાસે રહેલો મોબાઈલ છે ને એને મોબાઈલ ફોન કહેવાય છે એ ફોન પણ હરતો ફરતો છે તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો એટલે એને કહેવાશે મોબાઈલ ફોન જો વાયરથી જોડાયેલ ને એક જ જગ્યાએ પડ્યો હોય તો એને કહેવાય તો ફોન જ પણ એક જ જગ્યાએ પડેલો છે એટલે એને કહેવાશે ટેલિફોન ટેલિફોન એટલે કેબલથી જોડાયેલું છે તો એ કીધું છે કે પ્રવર્તમાન સમયમાં એટલે હાલના સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરી એટલે કે કેબલની જરૂરિયાત દૂર કરી અને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે જેમાં તમારે ઇન્ટરનેટ મેળવવા માટે મોબાઈલની અંદર કે લેપટોપની અંદર કે કોમ્પ્યુટરની અંદર કોઈ કનેક્શન માટે કેબલ નથી આપવો પડતો એમને એમ જ નેટવર્ક આવે છે તો એના માટે સિમ કાર્ડ છે આ સિમ કાર્ડ મારફતે સીધું જ નેટવર્ક આવે રાઉટર મારફતે સીધું જ નેટવર્ક આવે તો આ રાઉટર મારફતે કે સિમ કાર્ડ મારફતે જે સીધું નેટવર્ક આવ્યું ને એ ટેલિફોનની મદદ દૂર કરી કહેવાય એ તમારા વાયરો કાઢીને ખાણ વાયર વગર નેટવર્ક તમને પહોંચાડ્યું છે આ સંદેશા વ્યવહારની અલગ વ્યવસ્થા ઊભી થઈ અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કમ્પ્યુટર્સને એકબીજા સાથે પરસ્પર જોડી અને એનું ઝાડું બનાવ્યું એનું નેટવર્ક બનાવ્યું અને આ રીતે જોડાયેલા કમ્પ્યુટર્સ એના સાથે માહિતીની આપલેમાં ઉપયોગી બની છે આના દ્વારા નેટવર્ક આખું સર્જ્યું છે આના દ્વારા આખું નેટવર્ક બનાવેલું છે અને હવે તમારે અન્ડરલાઈન કરવાની એ છે ઇન્ટરનેટનો ચોક્કસ અર્થ હું વાંચું છું એ પેરેગ્રાફની અંદર ત્રીજી લીટીમાં લખ્યું છે અંદર વચ્ચેથી આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા કે કોઈ એક કેન્દ્રસ્થ સંસ્થા કે કોઈ એક સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી એટલે કાઉસમાં લખું કેબલના ઉપયોગથી કે મદદ વગર એટલે ટેલિફોનના ઉપયોગ વગર એટલે કે કેબલના ઉપયોગ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહારનો ઉપગ્રહ એટલે ભારતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા પથની અંદર ફરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો છે કે જે આપના બધા જ નેટવર્ક સંદેશા વ્યવહારના નેટવર્ક છે એ પૂરા પાડે છે આ સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી કેબલના ઉપયોગ વિના કે કેબલના ઉપયોગ સાથે એ સંદેશા વ્યવહાર માટે રચાયેલું કમ્પ્યુટર્સનું જાળવું કે જેને કહેવાશે ઇન્ટરનેટ તો ઇન્ટરનેટની ચોક્કસ વ્યાખ્યા ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનના ઉપયોગથી એટલે કે વાયરના ઉપયોગથી કે ઉપયોગ વગર કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી એટલે કે કૃત્રિમ ઉપગ્રહોની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું

કેવી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે આપલે કરી શકાય છે લેવડ દેવડ કરી શકાય છે અથવા શબ્દ લખજો પ્રત્યાયન કરી શકાય છે પ્રશ્નાચિહ્ન બે માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાય હું ફરી એકવાર પ્રશ્ન પૂછું ઇન્ટરનેટ દ્વારા કેવી માહિતીનું આદાન પ્રદાન અથવા લેવડ દેવડ અથવા આપલે અથવા પ્રત્યાયન કરી શકાય છે બે માર્ક તો ઇન્ટરનેટ દ્વારા શબ્દ એટલે કે ટેક્સ્ટ તમે ચેટ કરો એ લેવડ દેવડ થાય ઇન્ટરનેટ દ્વારા વોટ્સઅપની અંદર ચેટ થાય ચિત્ર પિક્ચર ફોટોગ્રાફ આપણે થાય દ્રશ્ય શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ એટલે વિડીયો તમે મોકલી શકો જેમાં સંભળાતું હોય જોવાતું હોય દ્રશ્ય વિઝ્યુઅલ વિઝ્યુઅલ એટલે માત્ર ઓડિયો એ જીઆઈએફ હોય એમાં અવાજ ન હોય શ્રાવ્ય એટલે કે ઓડિયો કોઈ સોંગ તમે મોકલો છો અંક ન્યુમેરિક કોઈના નંબર તમારે મોકલવાય કોઈ આંકડા તમારે મોકલવાના હોય વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે લેવડ દેવડ કરી શકાય છે આપલે કરી શકાય છે કે પ્રત્યાયન કરી શકાય છે કોના દ્વારા ઇન્ટરનેટ દ્વારા તો ઇન્ટરનેટ દ્વારા કેવી માહિતીનું આદાન પ્રદાન અથવા આપલે અથવા લેવડ દેવડ અથવા પ્રત્યાયન કરી શકાય છે તો ઇન્ટરનેટ દ્વારા શબ્દ એટલે કે ટેક્સ્ટ ચિત્ર પિક્ચર દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ દ્રશ્ય એટલે વિઝ્યુઅલ અને શ્રાવ્ય એટલે ઓડિયો અને અંક એટલે ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન આપલે લેવડ દેવડ કે પ્રત્યાયન કરી શકાય છે શબ્દ એટલે ચેટ ચિત્ર પિક્ચર એટલે ફોટોગ્રાફ દ્રશ્ય શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ એટલે વિડીયો જેમાં સંભળાતો હોય અવાજે હોય દ્રશ્ય એટલે વિઝ્યુઅલ માત્ર જીઆઈએફ હોય મતલબમાં અવાજ ન હોય માત્ર વિડીયો હોય શ્રાવ્ય એટલે માત્ર સંભળાય એવું સોંગ વિડીયો ન હોય ન્યુમેરિક એટલે આંકડાઓ એને લેવડ દેવડ તમે કરી શકો છો તો આટલે સુધી આપણે આજના લેક્ચરની અંદર રાખશું ઘણા બધા ટૂંકા સવાલ છે આની અંદર આવી ગયા ફરી એકવાર નવા લેક્ચરમાં મળશું આશા રાખું કે આપ અને આપનો પરિવાર સલામત હશે કોરોનાની સ્થિતિની વચ્ચે અને ધ્યાન રાખજો આપનું ધ્યાન રાખજો પરિવારનું ધ્યાન રાખજો અને ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર